हेलो ऑल माय स्टूडेंट्स, હવે આપણે આજના આ સેશનની અંદર એ અંગેની વાત કરવાની છે કે જે ધોરણ 8 ના વિદ્યાર્થી મિત્રો છે એમના ગણિતના સિલેબસની અંદર પ્રકરણ 2 એટલે કે એક ચલ સુરેખ સમીકરણ છે એમની અંદર સ્વાધ્યાય 2.3 નો મેઈન પ્રશ્ન 1 છે એમના દાખલા નંબર 1 થી 5 એમને કઈ રીતે સોલ્વ કરવાના છે એ અંગેની માહિતી આપણે આજના આ સેશનમાં મળવાની છે તો ચાલો મિત્રો પહેલા હવે આપણે વાત કરીએ કે એમની અંદર કરવાનું છે શું તો એમની અંદર આપણને એક સમીકરણ આપેલું છે કેવું તો કે 3x = 2x + હવે મિત્રો શું કરવાનું છે આ માઈનસ +2x છે બરાબર ની બીજી બાજુ આવે તો -2x થઈ જશે તો 3x -2x = 18 હવે 3x માંથી 2x બાદ થાય તો કેટલા વધશે ઓન્લી 4x તો આપણે મિત્રો x ની વેલ્યુ કેટલી મળે છે 18 તો હવે આપણે ચકાસવાનું કે x = જે 18 મળે છે એ સાચા છે કે કેમ તો હવે એમની અંદર બરાબર ની ડાબી બાજુ એ શું આપેલું છે આપણને તો 3x તો મિત્રો એમની અંદર આપણે 3 એમને ગુણ્યા 18 એટલે કે x ની મૂળ કિંમત મૂકેલી છે હવે 18 તેરી 54 હવે આપણને ડાબી બાજુ મળે છે હવે આપણે જમણી બાજુ મેળવીએ તો જમણી બાજુ બરાબર શું આપેલું છે 2x + 18 હવે x ની કિંમત આપણી પાસે છે 18 તો આની અંદર 2 ગુણ્યા 18 + 18 એટલે 18 દુને 36 36 + 18 એટલે કેટલા થઈ જશે 54 તો મિત્રો આ રીતે આપણે સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ એ બંને આપણને કેટલી મળે છે 54 એનો મતલબ એમ થયો કે આપણો જવાબ સાચો છે તો આ રીતે આપણે સમીકરણ 1 ને સોલ્વ કરવાનું છે હવે આપણે વાત કરીએ સમીકરણ 2 છે એમને કઈ રીતે હવે દાખલા નંબર 2 ની અંદર આપણી પાસે સમીકરણ છે 5t - 3 = 3t - 5 તો હવે શું કરવાનું તો એમની અંદર મિત્રો આ માઈનસ 3 છે એ બરાબર ની ડાબી બાજુ છે જમણી બાજુ જશે તો કેવા થઈ જશે પ્લસ થઈ જશે અમને આ 3t છે એ પ્લસ છે બરાબર ની ડાબી બાજુ આવે તો માઈનસ થઈ જશે તો હવે આપણે શું કરશું 5t આ પ્લસ હતા માઈનસ થઈ જશે 3t બરાબર આ માઈનસ 3 હતા બરાબર ની જમણી બાજુ જશે તો એ પ્લસ થઈ જશે તો આ માઈનસ 5 એ તો એઝ ઇટ ઇઝ એમનામ પછી આ પ્લસ 3 થઈ જશે હવે 5t માઈનસ 3t એમનો મતલબ શું થઈ જશે કે 2t તો 2t બરાબર આ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ પણ મોટા અંકની નિશાની એટલે થઈ જશે માઈનસ 2 તો હવે મિત્રો આપણે t ને કરતા બનાવ્યો તો t બરાબર માઈનસ 2 એમના છેદમાં પ્લસ 2 એટલે હવે શું થશે 2 એકા 2 એનો મતલબ એમ કે માઈનસ 1 આવશે હવે આપણે ડાબી બાજુ અને જમણી બાજુ એમને ચકાસવાની રહેશે તો સમીકરણની અંદર ડાબી બાજુ બરાબર શું આપેલું છે તો કે 5t માઈનસ 3 તો હવે આપણી પાસે t ની કિંમત છે માઈનસ 1 એટલે કે 5 એમને ગુણ્યા માઈનસ 1 આ મેઈન માઈનસ ની નિશાની ત્યારબાદ આ 3 એ તો એઝ ઇટ ઇઝ એમનામ હવે 5 એકા 5 અને પ્લસ માઈનસ માઈનસ અને આ માઈનસ 3 એ તો એઝ ઇટ ઇઝ એમનામ હવે માઈનસ માઈનસ પ્લસ થાય પણ મોટા અંકની નિશાની એટલે 5 ને 3 માઈનસ 8 મોટો અંક 5 છે એટલે માઈનસ 8 હવે એમની જમણી બાજુ બરાબર આપણી પાસે શું છે તો કે 3t માઈનસ 5 હવે 3 એમને ગુણ્યા t ની વેલ્યુ છે આપણી પાસે માઈનસ 1 માઈનસ એ તો એઝ ઇટ ઇઝ એમનામ ત્યારબાદ આ 5 હવે 3 એકા 3 થાય પણ પ્લસ માઈનસ માઈનસ એટલે કે માઈનસ 3 અને માઈનસ 5 હવે માઈનસ માઈનસ પ્લસ પણ મોટા અંકની નિશાની એટલે 5 ને 3 8 અને માઈનસ તો હવે મિત્રો આમની અંદર આપણને જે સમીકરણ આપેલું છે એમની ડાબી બાજુ એ પણ માઈનસ 8 અને બરાબરની જમણી બાજુ એ પણ આપણને માઈનસ 8 તો તેથી આપણે કહી શકીએ કે આપણો જવાબ સાચો છે કે આપણો જવાબ સાચો છે તો આ રીતે આપણે દાખલા નંબર 2 છે એમને સોલ્વ કરવાનું છે હવે આપણે વાત કરીએ દાખલા નંબર 3 ની હવે દાખલા નંબર 3 ની અંદર આપણી પાસે સમીકરણ છે 5x + 9 = 5 + 3x તો મિત્રો આપણે શરૂઆતની અંદર શું કરવાનું માત્ર ને માત્ર એટલું જ કે x ને કરતા બનાવવું છે તો મિત્રો એમની સાથે જે બી સંખ્યા હોય એમને આપણે દૂર કરશું તો બરાબરની ડાબી બાજુ હોય બરાબરની બીજી બાજુ જવા દે તો શું થશે પ્લસ હોય તો માઈનસ માઈનસ હોય તો પ્લસ
ગુણાકારનો સંબંધ હોય તો બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં, અને ભાગાકાર હોય તો ગુણાકારમાં, અથવા તો અંશ હોય તો છેદ થઈ જાય અને છેદ હોય તો અંશ થઈ જાય। બસ આટલો જ કોન્સેપ્ટ આપણે આ દાખલાઓને સોલ્વ કરવાની અંદર ધ્યાનમાં રાખવાનો છે। તો ચાલો હવે તો આમની અંદર આ પ્લસ 9 છે બરાબરની બીજી બાજુ જવા દીધી તો માઇનસ થઈ જશે, અને આ પ્લસ 3x છે બરાબરની ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જશે। તો થશે શું, આ 5x એ તો એઝ ઇટ ઇઝ એમનામ, હવે આ 3x પ્લસ છે બરાબરની ડાબી બાજુ આવે તો માઇનસ થઈ જાય। તો 5x માઇનસ 3x બરાબર આ 5 એ તો એઝ ઇટ ઇઝ એમનામ રાખીએ, પછી આ પ્લસ 9 છે બરાબરની બીજી બાજુ જશે તો માઇનસ થઈ જશે, એટલે કે આ માઇનસ 9। હવે 5x માઇનસ 3x એમનો મતલબ શું થશે, 2x બરાબર 9 માંથી 5 જાય એટલે 4, અને મોટા અંકની નિશાની રહેશે એટલે કે માઇનસ। હવે આપણે x ને કરતા બનાવીશું તો x બરાબર માઇનસ 4 એમના છેદમાં પ્લસ 2, તો હવે 2 દુને 4 થાય પણ પ્લસ માઇનસ માઇનસ, એટલે આપણને મિત્રો x બરાબર કેટલા મળે છે તો કે માઇનસ 2। હવે આપણે બરાબરની ડાબી બાજુ અને બરાબરની જમણી બાજુ એમને ચકાસીએ, તો આપણી પાસે ડાબી બાજુ બરાબર શું છે તો કે 5x પ્લસ 9, તો x ની કિંમત કેટલી મળે છે માઇનસ 2, એટલે કે 5 એમને ગુણ્યા માઇનસ 2, પછી આ પ્લસ 9 એ તો એઝ ઇટ ઇઝ એમનામ, હવે 5 દુને 10 પણ પ્લસ માઇનસ માઇનસ, અને આ પ્લસ 9। હવે મિત્રો આ માઇનસ આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ થાય પણ મોટા અંકની નિશાની એટલે આવશે માઇનસ 1। આ ડાબી બાજુ બરાબર આપણને મળે છે માઇનસ 1, હવે મેળવીએ જમણી બાજુ, જમણી બાજુ બરાબર આપણી પાસે છે 5 પ્લસ 3x, તો 5 એ તો એઝ ઇટ ઇઝ એમનામ, આ પ્લસ બી એમનામ, હવે 3 એમને ગુણ્યા x ની કિંમત માઇનસ 2, હવે આ પ્લસ 5 એ તો એઝ ઇટ ઇઝ એમનામ, હવે આ પ્લસ આ માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, અને 3 દુને 6, હવે 5 માંથી 6 બાદ થાય તો કેટલા વધશે માઇનસ 1। એમ ના ખ્યાલ આવે તો શું કરવાનું, આ માઇનસ આ પ્લસ, માઇનસ પ્લસ માઇનસ પણ મોટા અંકની નિશાની, એટલે કે 6 માંથી 5 જાય તો 1 વધે, અને મોટો અંક 6 છે તો મોટા આંકડાની નિશાની એટલે કે માઇનસ। તો આવી રીતે આપણને ડાબી બાજુ બરાબર માઇનસ 1 મળે છે, જમણી બાજુ એના બરાબર પણ માઇનસ 1 મળે છે, એમનો મતલબ એમ થયો કે આપણો જવાબ સાચો છે। હવે આપણે વાત કરીએ દાખલા નંબર જે 4 છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો તેમની। હવે દાખલા નંબર 4 ની અંદર આપણી પાસે સમીકરણ શું છે તો કે 4z + 3 બરાબર 6 + 2z, તો હવે આપણે આમની અંદર z ને કરતા બનાવવાનું રહેશે। તો હવે આપણે શરૂઆત કઈ રીતે કરીશું, તો આ મિત્રો જે 2z + છે બરાબર ની ડાબી બાજુ જવા દે તો કેવા થઈ જશે માઇનસ, તો હવે 4z હવે આ પ્લસ છે બરાબર ની બીજી બાજુ જવા દે તો માઇનસ થઈ જશે, તો આ માઇનસ 2z બરાબર 6 આ પ્લસ હતા તો માઇનસ થઈ જશે, તો આ માઇનસ 3, હવે 4z માઇનસ 2z એટલે કેટલા વધશે 2z, તો 2z બરાબર 6 માઇનસ 3 જાય એટલે કેટલા વધશે 3। તો હવે આપણે આમાં z ને કરતા બનાવવાનો, તો z બરાબર આ 2 ગુણાકારમાં બરાબર ની બીજી બાજુ જશે તો ભાગાકારમાં, એટલે કે z બરાબર 3 ના છેદમાં 2। હવે આપણી પાસે મિત્રો ડાબી બાજુ શું છે તો કે 4z પ્લસ 3, તો હવે આપણે ડાબી બાજુ બરાબર 4z પ્લસ 3, તો એમની અંદર z ની કિંમત કેટલી છે 3 ના છેદમાં 2, તો એમને ગુણ્યા 3 ના છેદમાં 2 પ્લસ 3, હવે 4 તેરી ને 12 એમના છેદમાં 2, હવે 2 છક 12 આ પ્લસ 3 એ તો એઝ ઇટ ઇઝ એમનામ રાખવાના, તો કેટલા વધે છે 6 પ્લસ 3 એટલે કે 6 ને 3 કેટલા થઈ જશે 9, એટલે કે ડાબી બાજુ બરાબર કેટલા મળે આપણને 9। હવે આપણે જમણી બાજુની વાત કરીએ, તો જમણી બાજુ બરાબર આપણી પાસે છે 6 + 2z, તો હવે 6 તો એઝ ઇટ ઇઝ એમનામ રાખવાના છે, ત્યારબાદ આ પ્લસ એટલે 2, આ 6 આ પ્લસ તો એઝ ઇટ ઇઝ એમનામ રહેશે, ત્યારબાદ 2 ઇન્ટુ z ની કિંમત કેટલી આપણી પાસે છે 3 ના છેદમાં 2, તો આ રીતે આપણે ગુણાકારમાં 2 અને ભાગાકારમાં 2 એટલે કે એ તો 2 કેન્સલ થઈ જશે, એટલે કે 6 + 3 એટલે કે 6 ને 3 કેટલા થઈ જાય 9। તો આ રીતે આપણને ડાબી બાજુ બરાબર 9 અને જમણી બાજુ બરાબર પણ 9, તેથી આપણે કહી શકીએ કે આપણો જવાબ સાચો છે।
હવે આપણે દાખલા નંબર 5 છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો એમની દાખલા નંબર 5 છે એમની અંદર સમીકરણ છે કે 2x - 1 = 14 - x તો હવે આપણે શું કરવાનું આમની અંદર આ માઇનસ 1 છે એ બરાબરની જમણી બાજુ જાવ દે તો પ્લસ થઈ જશે અને આ માઇનસ x છે એને આપણે ડાબી બાજુ લઈ લે તો પ્લસ થઈ જશે તો હવે શું કરીશું આપણે 2x આ માઇનસ હતા બરાબરની બીજી બાજુ એટલે પ્લસ થઈ ગયા તો પ્લસ x આ બરાબર એ તો એઝ ઇટ ઇઝ એમનામ હવે મિત્રો આ 14 એને એમનામ રાખીએ હવે આ માઇનસ 1 છે બરાબરની બીજી બાજુ જશે તો પ્લસ થઈ જશે એટલે કે પ્લસ 1 હવે 2x પ્લસ x એટલે કેટલા થઈ જાય 3x તો આ 3x બરાબર 14 પ્લસ 1 એટલે કે 15 હવે આ 3 ગુણાકારમાં બરાબરની બીજી બાજુ જશે તો ભાગાકારમાં એટલે કે x બરાબર 15 એમના છેદમાં 3 એટલે કે 3 5 15 તો મિત્રો આ રીતે આપણને x બરાબર મળે છે 5 હવે આપણે એમની ચકાસણી કરવાની એટલે કે એમની અંદર ડાબી બાજુ કેટલી આપેલી છે તો કે ડાબી બાજુ બરાબર 2x - 1 હવે x ની કિંમત તો આપણી પાસે મળી ગઈ છે એટલે કે 2 એમને ગુણ્યા 5 માઇનસ 1 હવે 5 2 ને 10 માઇનસ 1 એટલે કેટલા થઈ જશે 9 આ ડાબી બાજુ મળે છે જમણી બાજુ તો કે જમણી બાજુ બરાબર 14 માઇનસ x તો હવે 14 માઇનસ x ની કિંમત કેટલી છે 5 તો 14 માંથી 5 જાય તો કેટલા વધે 9 તો આનો મતલબ એમ થયો કે ડાબી બાજુ બરાબર 9 અને જમણી બાજુ બરાબર પણ 9 તેથી આપણે લખી શકીએ કે આપણો જવાબ સાચો છે તો મિત્રો આ રીતે આપણે દાખલા નંબર 1 થી 5 છે એમને સોલ્વ કરવાના છે હવે આપણે નેક્સ્ટ સેશન ની અંદર વાત કરીશું કે દાખલા નંબર 6 થી 10 ને કઈ રીતે સોલ્વ કરવાના છે તેમની